ઓલસો બધરાસ વાવ વી ઓલસો બે બધરા ફેમિલી કે જે પોતાના વંશને આગળ વધારવા માટે બેબી પ્લાન કરી રહ્યા છે પણ કોણ કોના વંશને આગળ વધારશે ગુડ ન્યૂઝ મૂવી જોઈને હું આવી ગઈ અને આજકાલ કેટલા બધા કપલ છે કે જે પોતાના વંશને આગળ વધારવા માટે બેબી પ્લાન કરી રહ્યા છે લગભગ બધા જ કપલ વિચારે છે આ વાત રાઈટ પણ આ વાત જેટલી સાચી છે જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલી જ આ આપણે આપણા ફેમિલી સાથે ડીપ ડિસ્કશનમાં ઓછા ઉતરીએ છીએ ફિલ્મની વાત કરું તો અક્ષય કુમારનું કોમિક ટાઈમિંગ 1 પોઈન્ટ તમારા પૈસા વસૂલ કરવા માટે દિલજીત દોસાંજ કે જેની પહેલા કાર્તિક આર્યનને કાસ્ટ કરવામાં આવ્યો હતો પણ દિલજીતનું આ ફર્સ્ટ મૂવી છે ધર્મા પ્રોડક્શન સાથે અને એની અને અક્ષય કુમારની કોમિક કેમિસ્ટ્રી બહુ જ મસ્ત છે કિયારા કે જે સ્વીટ ઇનોસન્ટ બતાવી છે આ મૂવીમાં અને થોડી એફર્ટલેસ લાગે છે મને પણ મૂવીમાં બહુ બધા ડાયલોગ્સ નથી પણ અમુક સીન જે આમ તમને હાર્ટ ટચ એકદમ મજા આવી જાય જ્યારે પાણીપુરી ખાધી વખતે કિયારા કહે છે ને કે અપના ખૂન તો આખેર અપના હોતા હે ના જી એ બહુ જ સરસ કહે છે અને જ્યારે માં બનવાની વ્યથા જે સપના વિશે વાત કરે છે કરીના કપૂર ત્યારે બહુ જ સરસ લાગે છે મૂવીમાં આઈવીએફ ટ્રીટમેન્ટ વિશે જ્યારે વાત થાય છે ને ત્યારે મને બહુ ગમે છે કે એ વાતને એટલી ઇમ્પોર્ટન્ટ વાતને ડિરેક્ટર રાજ મહેતાએ સ્ક્રીન પર બહુ સરસ રીતે બતાવી છે કારણ કે આમ જોવા જઈએ તો એમનું આ ડબી મૂવી છે એઝ અ ડિરેક્ટર અને સોંગ્સનું પણ બહુ જ સરસ ટાઈમિંગ છે જ્યારે કન્ફ્યુઝન થાય છે ત્યારે દિલજીતનું સોદા જ્યારે પોતાના બિહેવિયર પર અક્ષય કુમારને અફસોસ થાય છે ત્યારે એ સ્પીચ નથી આપતો લાંબી મોટી પણ બી ટ્રેકનું સોંગ મૂકી દીધું છે માના દિલ અને જ્યારે મૂવી પતે એટલે તમને આમ ડાન્સ કરતા કરતા ઘરે જવાની ઈચ્છા થાય ત્યારે બાદશાહનું ચંદીગઢ આ મૂવી એ લોકોને ખૂબ જ અટ્રેક્ટ કરવાનું છે જે લોકો બેબી માટે પ્લાન કરી રહ્યા છે એ લેડીઝને પણ બહુ અટ્રેક્ટ કરશે જે હાલ પ્રેગ્નન્ટ છે અથવા તો જેમના ઘરે નાનું 1-2 વર્ષનું બાળક છે એમના મૂવી બહુ જ અટ્રેક્ટ કરશે અક્ષય કુમાર અને બેબોના ફેન તો ડેફિનેટલી એમને આ મૂવી બહુ જ ગમશે અને એમના માટે મસ્ટ વોચ બાકી તમને આ રિવ્યૂ કેવો લાગ્યો કેવી મજા આવી મૂવી જોવામાં અને સૌથી વધારે બેસ્ટ પાર્ટ શું લાગ્યો શેર વિથ મી ઇન ધ કમેન્ટ્સ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ લાઈક ઓફકોર્સ બાય બાય જબ સુનો ટોપ સુનો